नमो नुये सौरियंता नमो नुये सौसुदान नमो नुये सौरिया नमो नुये सौजयन नमो नुये सौ त्रिकालवती श्रावण ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदं मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः सुमरिस्मरा स्वानुभूत्याचकास्ति स्वाय भवाय दस लक्ष्मी करो मैं सातवां दिवस है न तब 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 कोने के सन्य ज्ञान रूपी नेत्र के धारण करना था ये आत्मा ज्ञात्र तो कुछ है जेने जेने जायो से साधु जानदार सम्यक दर्शन से उनके ज्ञात्र तत्व तो छे आत्मा कोई है उसमें का शब्दों ने शब्दों में कहूं अर्थ ये शब्द ने पण ज्ञानाकार के ज्ञानाकार ब्रह्मा ज्ञाकार ने जाने छे अने आखा विश्व ने ज्ञानाकार पण जाने छे एवं जी ज्ञात्र तत्व या तो ये पद कहूं तुम भाई शब्द ने आखा शब्द ब्रह्म ने शब्द सात सारो विश्व पदार्थ बेने जानदार पद एटले अधिष्ठाता आत्मा समझाय छे कई एवं जी आत्म तत्व सम्यज्ञापी नेत्र से धारण करना एने सम्यज्ञान थी जेने जाण्यु छे जेनी वात छे भाई जी आ शब्द सत सत द्रव्य ने बतावना वाच्य शब्द छे अने सत एवं विश्व आखू दुनिया ए बे नो जे ज्ञान नी पर्याय मां ज्ञातृ तत्व बे नी जात ने जाणवा वाऊ थयु छे एवं जे शब्द अने अर्थ आखी दुनिया विश्व लोका लोक એને જાણવાના પર્યાય પણ પરણવે છે એવું જે અધિષ્ઠાન એટલે આત્મા એનું જેને સમ્ય જ્ઞાન રૂપી નેત્રથી સમ્ય જ્ઞાન થયું છે તપસા પહેલી કોને કેવી છે આ ભાન ન મળે ને તપસા એ તપસા નથી એમ કે છે સમ્ય જ્ઞાન રૂપી નેત્ર ને ધારણ કરનાર જન્મરૂપી મેલ દૂર કરવા માટે તપસામાં તપવામાં આવે છે જેણે આ આત્મા જ્ઞાયક તત્વ સારા જગત ને શબ્દ નું જાણનારું એવા તત્વનો જેણે નિર્ણય કર્યો છે અને પછી કર્મને ટાળવા માટે એ સ્વરૂપમાં તન્મય થઈને રમે છે તેને તપ કહેવામાં આવે છે સારી વાત છે તપવામાં આવે છે એટલે પછી અંતર આનંદમાં રહેતા ક્રમના રજકણો અને અશુદ્ધતા ટળી જાય છે તે બાય ને દંતરના ભેદથી બે પ્રકારનું છે તપ અનુસનાદી ભેદથી બાર પ્રકારનું છે દંતર ને બાયથી બે પ્રકારનું છે અને બાય દંતરના ભેદથી બાર પ્રકારનું છે એ તપ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે જ્ઞાત તત્વ જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન સ્વપરને જાણનારું અને શબ્દને પણ જાણનારું એવું જે જ્ઞાયક તત્વ જેણે
सम्यक ज्ञान नेत्र द्वारा जेनो निर्णय कर्यो छे आ ये पछी एमां भीमता करे छे तपे छे सूर्य जेम शोभे छे प्रकाश जेम पोतानो प्रकाश ज्ञानना प्रकाशनी उग्रताना प्रतापथी कर्म बळी जाय छे એને અહી તપ કહેવામાં આવે છે. આ ઉત્તમ તપો દસ ઉત્તમ છે ને, એટલે ઉત્તમ તપ મારતું તેનું સમય જ્ઞાન અને દર્શન હોવું જોઈએ. એ વિના તપ એ તપ છે નહી. આ બીજો લાંબી વાત છે મંત્રી, જે ક્રોધાદી કષાયોને પચંદ્રી વિશ્વરૂપ ઉદ્ગટ અનેક ચોરો નો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે એ તપરૂપી શબ્દ દ્વારા. હા હા, એ ભગવાન આનંદને જ્ઞાયક સ્વરૂપમાં ભીમતા દ્વારા અંતરના આનંદમાં રમવાને દ્વારા બળપૂર્વક માર ખાઈને નાશ પામે છે, મરી જાય છે રાજા દી. હા હા, જીવતી જ્યોત ને જ્યાં જાગૃત પણે ઉગ્ર કરે છે ત્યાં રાગ અને કર્મ તે મરી જાય છે, બાળી નાખે છે. હા હા, આને તપ કહેવાય. આ તો નથી જ્યાં સંજ્ઞક દર્શન જ્ઞાન નો ભાન અને અપવા કે તપસા નહી, તપસા તે નિજરા જોડે નથી. નિજરા આ નિજરા અધિકાર છે ને, બપોરે ચાલે છે એમાં આ જ અધિકાર આવશે. માર ખાઈને નાશ પામે છે. હા હા, એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપી ભગવાન એમાં લીનતા કરવાથી રાગ અને કર્મ માર ખાઈને મરી જઈને નાશ પામે છે. જીવતી જ્યોત જાગૃત કરતા ચૈતન્ય પ્રકાશને જાગૃત ઉગ્ર કરતા એ રાગ અને કર્મ એમ તપી એમ બળી જાય છે, મરી જાય છે. એને તપ કહેવામાં આવે છે. અત્યારે તો તપ ની વ્યાખ્યા આઠ દો અપા કહે દસ લક્ષણ નામ તપ થઈ કે ઢૂંઢે નથી. એમાં હોય કે પાપાનું બંદી પૂન બંધાય, કદાચ પાપાનું બંદી પૂન. હા હા, આ તપ ને તપ ભગવાન કે છે. ધર્મરૂપી લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષનગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન બાધાઓથી રહી થઈને અંતરની આનંદની રમણતામાં બાધા પીડા રહીત થઈને અંદરથી મોક્ષની નગરીને ચાલે જાય છે. પૂરણ શુદ્ધતાની પ્રાપ્તિને રસ્તે ચાલે જાય છે. લોકમાં મિથ્યાતાની નિમિત્તે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું હતું, તેની અપેક્ષા એ તપથી ઉત્પન્ન દુઃખ અલ્પ છે. દુઃખ એટલે દુઃખ તો નથી પણ એમ કે બહારમાં જે દુઃખ ઉત્પન્ન થવા એ કરતા અંતરમાં રમતા જેવી પ્રતિકૂળતા અને સહન કરવું એ અલ્પ છે. જેટલું સમુદ્રના સમુદ્ર જળથી અપેક્ષા એ તેનો એક ટીપો હોય છે એમ આત્માના ધ્યાનથી કંઈ સહન કરવું પડે એ અલ્પ છે. અને અજ્ઞાનમાં જે સહન કરવું પડે સમુદ્રના અમુક જળ જેવું છે. કઠિનાઈથી પ્રાપ્તિ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવા છતાં પણ જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો પછી તને કેટલી હાનિ થશે એ જાણે છે. એ અવસ્થામાં તારું સર્વ સો નષ્ટ થઈ જશે. હા હા, ભગવાન જીવતી જ્યોત જ્ઞાત્ર તત્વ તેમાં રમણતાની તપસા જો ન કરી તો ભ્રષ્ટ થઈને પ્રભુ ક્યાં જઈશ, તારો અવતાર ક્યાં થશે એ તપની વ્યાખ્યા કરી. અહીંયા આપણે બસ ને 24 ગાથા ઈ છે ને.
पुरी सोजा कवि या वीति निमित्तम तो सेवेरायम तो सोये दे राया विवे भूय सुखाय इमेव जीव पुरिसो कमरयम सेवये सुनिमित्तम तो सोये दे कमो विवे भूय सुखाय जा पूर्ण सोचिय पुरिसो वीति निमित्तम न सेवये रायम तो सुन दे राया विवे भूये सुपाये इमेव समदिति विषयतम सेवे न कमरयम तो सुन दे तुमो विवे भूये उपाय सुपाये जन जगत मा को पुरुष वृत्ति निमित्त सेवे भूप ने तो भूप पण सुख जनक विलवित भोग आपे पुरुष ने केम जीव पुरुष पण कर्म रजनो सुख अर्थ सेवन करे तो कर्म पण सुख जनक विलवित भोग आपे जीव ने वैतेज नर जम वृत्ति अर्थे भूप ने सेवे नहीं तो भूप पण सुख जनक विधवी भोग ने आपे नहीं सुदृष्टि ने तम विषय अर्थे कर्म रज सेवन नथी तो कर्म पण सुख जनक विधवी भोग ने देता नथी। जेम कोई पुरुष टीका फल अर्थे राजा माखणिया हो अनुकूल बोलनारा ये राजा ने सेवे हेतु थी कैक ले मे माखण छोकरे बहु ते आवास ते आवास जेम कोई पूरु फल अर्थे हूँ आनी सेवा करीश ने तो मैंने कहीं बेसे जमीन आपसी पैसा आपसी। जीव फल अर्थे कर्म ने सेवे छे राजा तेने फल आपे तेम जीव फल अर्थे कर्म ने सेवे छे राग ने भोगटो पण राग मां सुख मानी ने भोगवे छे। राग मां सुखपणा ने मानी ने राग ने सेवे छे तो ते कर्म तेने फल आपे छे एने विकार बंधन थाय संयोग होने मळशे स्वभाव नहीं मळे। वळी जेम ते पुरुष फळ अर्थे राजा ने सेवतो नथी તે રાજા તેને ફળ નથી આપતો એમ સમ્યક દ્રષ્ટિ ફળ અર્થે કર્મ ને નથી સેવતો રાગમાં સુબુદ્ધિ છે તેમ રાગ ને સેવતો નથી ભોગમાં સુખ છે એવી બુદ્ધિ થી ભોગને ભોગવતો નથી એ પુરુષ તે કર્મ તેને ફળ દેતું નથી તેને રાગ બંધન થતું નથી એને નિર્જળા થઈ જાય છે એને કર્મ ફળ આપતો જામનગરમાં પારસી હતો ને એક દિવાન મહેરબાનજી કરી જામનગરમાં એકાણું ત્યાં અમે ગયા હતા ને જામનગર કે સાંભળો આવતો મહેરબાનજી દિવાન સમયસર વંચાતો હોમી ગાથા ને એકાણું ની વાત છે માક્ષર ની પછી કોઈ વાત કરતી કે એને કઈ હજાર નો પગાર હતો એ દો એ બસ ને વધારી લીધા દરબારે એને પૂછ્યા વિના એટલે એને ખબર પડી જોતા આ કોને નોટ પૈસા વધારે કોને આપ્યા મારા નોંધ્યા
કે રાજા એ કહ્યું છે, રાજાને કે શું કરવું, આપને વધારે મારો પગાર 1000 છે, બારસો કરો તમે, તમારા કામ આવે તો હું અનુકૂળ કરી દઉં એમ. એમાંથી રાજાના કામ આવે તો હું એને નિર્દોષ રીતે ઠરાવી દઉં એ માટે આપો છો, એ હું નહીં કરી રાખું. બારસી હોય કે એ બસ એનો પગાર વધારીને તમારે રાજના કામ આવે ત્યારે એમાં હું છૂટ આપી દઉં ને એમાં એ નહીં બને. મારાથી મારાથી તો જે રેતનો જે ફળ આપતો હું છું તે પ્રમાણે રાજનું કોઈનો પક્ષ મારે હોઈ શકે નહીં, તો તો મારી નોકરી છે. સમજાણું આનું એવું શું કંઈક નહીં ગોપાલ શું કહેવાય ગરૈયા આપણા સિદ્ધાંત પ્રવિકા છે ને ગરૈયાને જેમાં નોકરી હતી એમાં વધારે પૈસા આપ્યા લખ્યા કાને આને નામે ધંધો મોટો કરેલો એના નામે અને એમાં પેદાશ થયું, પેદાશ થઈ તે એને નામે આપી ચોપડામાં લખ્યું ભણે લખ્યું. આ મેં ધંધો કર્યો નથી, મારે નામે ધંધો કોને કર્યો, રાજા એ કર્યો છે કે બીજો કોઈ ભયશંકર એને ફળ મેળવી તમારે ના આપ્યું તમને, બિલકુલ ન્યાય નથી. તો કોઈ વખતે મારે નામે નુકસાન જાય તો મારી ઉપર દવો કરવો, મારી પાસે લૂંટવું તમારે. આવા સજ્જન લોકો હોય છે, સમજાણું કાંઈ એમ. અજ્ઞાની રાગને ભોગને સેવે છે, મીઠાશથી સેવે છે, એને વિકારનું બંધન થઈને ફળ કર્મ આપશે. જ્ઞાની રાગને ભોગવે છે સુખ બુદ્ધિથી નહીં. સમજાણું કાંઈ આ વાત છે, અંદર દુઃખની લાગણીથી એને સેવે છે. અરે રે મારાથી સહન થતું નથી, દુઃખને ભોગવે છે, એ દુઃખને ભોગવે તેના ફળ ને ઈચ્છતો નથી. સંગત દર્શન કોઈ ચીજ એવી છે પ્રભુ શું કહીએ, કે જેને આત્માના અનુભવના સ્વાદ જોયા છે એને આ રાગના ભાવમાં તેને આનંદ આવે. કે લગ્ન 96,000 સ્ત્રીને કરે તો તેમાં તેની મીઠાશ ને સુખ બુદ્ધિ છે. મારો નાથ સુખથી ભરેલો ભંડાર એ સુખ ત્યાંથી આવે, બહારથી આવે. એ 96,000 સ્ત્રીના ભોગમાં દેખાય તે ભોગમાં સુખ બુદ્ધિથી નથી એને પ્રભુ. દુઃખ બુદ્ધિ થી છે, એથી એને કર્મ ફળ આવતો. આવી વાત છે, જગત થી જગત જાત જુદી બહુ બાપુ. કર્મ ફળ તેને એમ તાત્પર્ય કહેવાનો આશય છે બાવા. એક આશય તો આ પ્રમાણે છે, અજ્ઞાની વિષય સુખ અર્થે રાગના રંગાયેલા પરિણામ અર્થે ઉદયાગત કર્મ ને સેવે છે, રાગમાં રંગાઈ જઈને સેવે છે અજ્ઞાની. વિષય ભોગ પાંચ ઇન્દ્રિયના વિષયો એના રાગમાં રંગાઈને ભોગવે છે. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ આપે છે, રાગમાં રંગાયેલા પરિણામ ને મળે છે, એને રાગમાં રંગાયેલા પરિણામ ને મળે છે. જ્ઞાની વિષય શું કરે, રાગના રંગત રંજિત પરિણામ અર્થે ઉદયાય કર્મ સેવતો નથી, રાગમાં રસ ચડી ગયો છે ને સેવે છે નથી. જેને જ્ઞાનીને તો આત્માના આનંદનો રસ છે, એ રસ આગળ રાગનો રસ એને હોતો નથી, આવે ભોગવે પણ એનો રસ હોતો નથી. જોવા નિર્જરા
અજ્ઞાનીને રાગમાં રસમાં રંગાયેલા રાગથી ભોગવે છે, તેથી મિથ્યા થઈને નવા કર્મ બાંધે છે. ધર્મી જીવ પોતાના આનંદના રસને ભૂલીને રાગનો રસ એને થતો નથી. જ્ઞાનના આનંદના રસને આગળ રાગનો રસ તેને દુઃખરૂપ લાગે છે. તેથી તેના ભોગવટામાં કર્મ ખરી જાય છે. આવી વાત છે. વિતરાગ ધર્મ કોઈ બીજી જાત છે. બહારમાં જરી ક્રિયા કરી, દયા ને વ્રત પાડ્યા, તત્વ ચર્ચા કરીને દસ લક્ષણ ની પરમ તપસ્યા કરી, દાન આપ્યા ક્યાં ક્યાં, લાખ બે લાખ પાંચ લાખ, ભૂલે નથી ત્યાં ધર્મ આંબે. હમણાં ઘણે ઠીકાવે પાંચ પાંચ લાખ આપ્યા. પેલા છે ને કલકત્તા મિશ્રી રાજ ગંગવા પાંચ લાખ. હમણાં ભાઈ કઈ મણિભાઈ છે ને, શાંતાબેનના બેનના નંદુઈ મણિભાઈ છે ને મુંબઈ, એને પાંચ લાખ આપ્યા. હમણાં મોરબી કે છે, મોરબી એ બહુ ભીડ પડી છે ને અત્યારે, લોકો બિચારા ટળવળે છે, કઈ મકાન નહીં, સામાન નહીં, કપડા નહીં. એક જોડ કપડા હતા કે મેલા ખાણ કાદુમાં રેડ્યા હતા, પાંચ લાખ હતા. પણ લોકો એમ માની બે કે પાંચ લાખ હતા માટે એને ધર્મ થઈ ગયો. રાગ મંદ કર્યો હોય તો કોઈ છે ધર્મ નહીં. પાંચ લાખ હું ક્રોડ આપે નહી તારા આવે. પાંચ છ કરોડ રૂપિયા છે બધા આપી દે તો શું છે કે ધર્મ છે એમાં? ત્યારે તો આમ કહ્યું છે કે આપણે આવી ગયું તમે પદ્મનદી પછી કે મંદિર બનાવે એ મહા મોટો હે નાનકડું બનાવે તો મોટો માણસ, અને એ જો આપે અને તોય સંઘવી કહેવાય આવે છે ને, એ તો સમ્યક દર્શન સહિતની વાત છે. આત્માનો ભાન છે તેને આ મોટા મંદિરાદી બનાવવામાં ભાવ આવ્યો જઈ શું તે શુભનો તેને રસ નથી. સમજાણું કઈ તો કે છે પ્રભુ, અજ્ઞાની વિષય સુખ ને અર્થે રંગાયેલા રાગ થી ભોગ ને ભોગવે છે. રાગ થી રંગાઈ ગયો છે, ચૈતન મૂર્તિ ને ભિન્ન રાખ્યો નથી એને. જેને રાગ ના રસડી ગયા છે એવા અજ્ઞાની વિષય સુખ ને ભોગવતા નવા બંધન ને પામે છે, નવા કર્મ ને પામે છે. તેથી તે કર્મ તેને રંજિત બનાવે, એટલે રંગાયેલા રાગ ને આપે છે, રાગમાં રંગાઈ જાય છે. ભગવાન જુદો છે એનું ભાન એને નહીં રહે. જ્ઞાની વિષય સુખ અર્થે રંગાયેલા રાગના રંગાયેલા અર્થે ઉદ્યાગત કર્મને સેવતો નથી. રાગમાં જેનો રંગ નથી બાપા, જેનો રંગ ચડ્યો છે ચૈતન્યનો, જામનગર કમાવો હતો એક બાવો હતો, બાવો એ બાઈ એક રાખેલી બાવે, એમાં એ બાઈ પછી એને ન આદરી, પછી આને એવો કુશાય ચડી ગયો. એક બાવો હતો જોગ ત્યાગી, કોટ પહેર્યો બાપુ, એ બાઈ નું નામ લક્ષ્મી કેવું કઈક હતું, લક્ષ્મી બાઈક નામ. આ તો જામનગર ના ચમા ની વાત છે, રાખી ની વાત છે કે છોતી ની હોય. એ રંગ એવો કોઈ લક્ષ્મી 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 એમ એને હેરાન કરવા અનાદર.
પાસે નીકળ્યો કોર્ટમાં બધું સ્ત્રીનું નામ ને એલા પણ શું કોર્ટમાં એક છે પણ આવું આમ આવું જેવું છે ના સ્ત્રી સ્ત્રી આખા કપડા ઉપર તો એને ત્યાં જઈને કહ્યું તો કે ક્ષત્રિય કા રંગ ચડ્યા એમ ઉતરતે નહીં હવે અમને એ સ્ત્રીનો રંગ ચડ્યો છે એ રંગ ઉતરતો નથી એમ બોલે આ ભાવો છે ને આ શું ના કોટ પહેર્યું રાખો એનામાં લક્ષ્મી 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 કોટમાં આ શું કરે છે લક્ષ્મી બાઈ છે ભાઈ કે પૈસા છે નક્કી તો લક્ષ્મીબાઈ એને રાખેલી એ બાઈ આને છોડી દીધો એટલે આને હવે કસાય થઈ ગયો છે એટલો એટલે એને જઈને કોઈ કહ્યું ભાઈ આ મહારાજ કે છે કે તમે આ શું કરો છો કે ક્ષત્રિકા રંગ ચડ્યા એ ઉતરતે નહીં પાપનો રંગ હા 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 આ તો બંને જામનગરમાં હતો ક્યાંક શું કહે મઠ મઠ કહેવાય શું કહે મંદિર તો એનો આવડો હતો પ્રસિદ્ધ હતો પેલો અને પછી બહિરા બાયડી રાખી કોકની અને એને છોડી દીધો અને પછી કસાય ચડી દીધું બસ આગળ ગામમાં ફરે એને હેરાન કરવાનું અપમાન શું છે આ જવાબ એવો હતો મારે ક્ષત્રિકા રંગ ચડ્યા એ રંગ ઉતરતે નહીં હવે બાપ રંગ ચડ્યો છે એવા ઉતરતો નથી એમ કે એના અજ્ઞાનીને ભોગ ને કાળે રાગ ના રસ ચડ્યા છે એ ઉતરતો નથી અને હા અને જ્ઞાનીને ભોગ ને કાળે આત્માનો રસ ચડ્યો છે તે ઉતરતો નથી અને સમજાવું કઈ આવો માર છે અરે રે સાચું તત્વ એને સાંભળવા મળે નહીં અને જિંદગી ચાલી જાય હા 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 પશુ જેવી જિંદગી કહેવાય તો સત્ય શું છે પરમાત્મા ત્રિલોકના નાથ એને સત્યનું શું સ્વરૂપ કહ્યું છે અને અસત્યમાં જાય તો શું દશા છે એનું પ્રથમે સાંભળવા મળે નહીં એ ક્યારે અંદર સમજે આ એ કે છે બીજો આશ્રય આ પ્રમાણે છે અજ્ઞાની સુખ રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત વગેરે કરે હા મંદિર બનાવે પણ અંદરમાં આશાઓ અમને ઊંડી કે આનાથી કંઈક મને ફળ મળશે ને એમાંથી ભવિષ્યમાં હું સુખી થઈશ હા 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 બહારના સુખી એના ધૂળના વ્રત ને તપ વગેરે શુભ કર્મ શુભ પરિણામ કરે છે અજ્ઞાની એ આગામી ભોગની અભિલાષાથી ભવિષ્યમાં મને અનુકૂળ ભોગ મળે સાધન મળે તેથી તે રાગને તેને રાગાદી પરિણામ છે ઉત્પન્ન કરનારા રાગાદી પરિણામને ઉત્પન્ન કરનારા આગામી ભોગ આપે એને ભવિષ્યમાં ભોગ મળશે સંયોગ મળશે રખડવાના સંયોગ મળશે જેની વાત બહુ ભાઈ એક ભોગ ને ભોગવતા રાગના રસ ચડી ગયા છે જેને તેને કર્મબંધન થઈને સંયોગ મળશે અને જેને રાગના રસ ઉતરી ગયા છે આ હા જ્ઞાનના રસ ને આનંદ રસ જેને આત્મરસ ચડ્યો છે એને પરનો રસ ચડતો નથી એને રાગનો રસ લાગતો નથી મીઠો આવી વાતો છે બહુ અત્યારની સંપ્રદાયની પદ્ધતિ ને આ પદ્ધતિ વિતરાગની આખો મોટો ફેર છે હે વિપરીત છે નાનીને બાબતમાં આવી વિપરીત સમજવું નાનીને
ભોગના રાગનો રસ છે નહીં, માટે તેને કર્મ પણ થતા નથી. એ રીતે અજ્ઞાની ફળની સંસાથી કર્મ કરે છે. ઊંડે ઊંડે એને રાગનો રસ છે, તેથી રાગનું ફળ એને સંસાર મળશે રખડવાનું. હા 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 હા, તેથી તે ફળને પામે છે રખડવાનું. હા હા, જ્ઞાની ફળની વાંછા વિના રાગને કરે છે અથવા રાગને ભોગવે છે, તેથી તે ફળને પામતો નથી. હવે જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે, એવી આશંકા દૂર કરવાને કાર્ય કહે છે. ફળ નથી તો ભોગવે શું કરવા, કહે છે ભાઈ. તત્તમ એન ફલ સકર્મ કુરુતે ન ઇતિ પ્રતિમો વયમ કિંતુ તત્સાપિ કુતોપિ કિંચિતપિ તત્કર્મ અવશેષમ આપતે તસ્મિનમ આપતીતે તોકમ પરમ જ્ઞાન સ્વભાવેચિતો જ્ઞાની કિં કુરુતે કિં ન કુરુતે કર્મેતિ જાનાતિ કો. એન ફળમ તત્તમ સત્તમ કુરુતે તી ભયમ ન પ્રતિમ, જેણે કર્મનું ફળ છોડ્યું છે. આ રાગના ફળનું રંગીતપણું અને એના ફળનું જેણે મળવું સંયોગ છોડી દીધું છે. આ હા, અને જેને આત્માના રંગના રસી રસ ચડ્યા છે. આ રાગ થી ભિન્ન કરીને જેને ભેદ જ્ઞાન થયા છે, એ ભેદ જ્ઞાની જીવ. હા હા, કર્મ ફળ છોડ્યું છે એને રાગ થી ભિન્ન કર્યો છે, તેથી રાગનું ફળ મળે અને રાગ મળો છે એવી દ્રષ્ટિ એને છૂટી ગઈ છે. મારી વાત ગાંધીભાઈ, ત્યાં હું આ તમારું દૂધ ને હાલે પપ્પા કરું આ કરું. સારી કામ કર્યું હોત તમે, બહુ સારું કર્યું. અહીં મૂકીને આવ્યા છે, પીડા છે. મહિને હવા મહિને હવા મહિને શું કેટલું મહિનો હવા મહિને છું. હે મહિનો સારું કર્યું, સારું પ્રમુખ સાથે દિગંબર. હા બાપુ મહારાજ આ છે ભાઈ. હા હા, સંપ્રદાયમાં તો એની વાતો ન મળે ભાઈ. જેણે રાગના ફળને રાગમાં સુખ બુદ્ધિને ઉડાડી દીધી છે, જેને આત્માના જ્ઞાનના સુખ બુદ્ધિમાં રસ ચડી ગયા છે, એ કર્મનું ફળ છોડ્યું છે, તે કર્મ કરે છે, એ રાગ કરે છે અને રાગ ભોગવે છે, એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. અમને તો એ વાત બેસતી નથી, કે છે મને વાત કે. શું કહ્યું એ કે જેને દયાદાનના વ્રતાદિના પરિણામનો રસ છૂટી ગયો છે, એનું ફળ મને સુખ છે કે આને ભોગવું છું માંથી મને સુખ મળશે, એ દ્રષ્ટિ જેની છૂટી ગઈ છે. અને જેને ભગવાન જ્ઞાત તત્વ એનો જેને રસ ચડ્યો છે, તે કર્મ કરે છે ને ભોગવે છે કે નહીં કોણ જાણે, અમે તો જ્ઞાનતા નથી કરતા. શ્વેતામરમાં એક આવે છે હૈમંતો કુમારની વાત, હૈમંતો કુમાર ભગવતીમાં આવે છે કલ્પિત વાત, પણ એ નાની ઉંમરમાં સાધુ થયો, બાળક હતો.
राजकुमार बालक नाम हो नानी उम्र नहीं पात्र उम्र कह रहे श्वेतंबर को माने नहीं मुनि तो पात्र पात्र हो नहीं पात्र एना गुरु आ रही बाहर एम बाहर गया वरसाद आयो वरसाद आयो तो एटलू बधु पानी हले एम बाड़क खरो ने साधु એટલે પાળ બાંધી કરી ધૂળ ને નોળ પાણી ભેગું કર્યું ને પાત્રી મૂકે એમાં હું આવીશ ભગવતી સૂત્ર માં છે ને બધું વાંચ્યું છે ને ભગવતી સૂત્ર 16000 શ્લોક ને હવાલા ટીકા 17 વાર વાંચી છે પછી ત્યાં બોલે છે નાવતરે રે મુરી નાવતરે मुनि वह जल सो खेल करे ए मोह करम ना ये रेचावा मुनिवर ना नड़ी गया ये बाला बालक मुनि छे एने आ पर नाव मा आम करे मारी माव तरे छे ए मोह ना चावा पर मुनि ने ये होय नहीं मुनि ने पात्र होय नहीं पात्र राखी मुनि नहीं ભગવતી માં કલ્પિત વાતો બધી છે શ્વેતાંબર સાધુએ દિગંબર માંથી નીકળીને આવા કલ્પિત શાસ્ત્રો બનાવ્યા પ્રભુ પ્રભુ લોકોને દુઃખ લાવ કેવું છો કારણ કે અહીં તો બધું જોયું છે ને 45 વર્ષ તેમાં શ્વેતાંબર માં રહી છે કરોડો શ્લોકો આખો ધંધો કે દુકાન ઉપર અથવા હું તો વાંચતો મારે શિવલાલભાઈ હતા એ બે ધંધો નો બસ હું તો એ જયારે બે થડે હું તો અંદર વાંચું શાસ્ત્ર 18-19 વર્ષ ની ઉંમર થી આ શ્વેતાંબર ના શાસ્ત્રો છે ને દશવિશાળી ઉત્તરાયણ ના આચાર બધા વાંચેલા દુકાન ઉપર 70 વર્ષ પહેલા આ વાત નહીં બાપુ એમાં આવી વાત નથી સાધુ થઈને પાણીમાં પાતરી નાખી અને આ બહુ કરુણા ચાવા પત્રાને સિદ્ધ કરવું છે ને મુનિ પણ પાછું એ સાધુ જોવે છે ને એટલે સાધુ એકદમ ભગવાન પાસે જાય છે રાજા અરે તમે એની ઉડી ન કરશો એ આપણા મોક્ષના છે રાજી વાત આવો પાસ છે ભગવતી માં છે તમે અહીં સાધુ બિચારા એમ છે કે આ પ્રાણી ને આ પ્રાણ કરે છે ને આપણે હવે એને અડાય નહીં આપણે હવે છોડીને ભગવાન પાસે ગયા ભગવાન મારા દાદા ટુકું મારા એ તમે એની જ્ઞાની ન કરો એ તો મુક્ત જનાર છે આ બહુ માં પણ આવી ક્રિયા કરે પણ કે મુક્ત જનાર છે આવી ક્રિયા ક્યાં એની હતી એ તો પાપ ની ક્રિયા એટલી સાધુ હતો કે નહી આવી આખું બહુ કે છે ધર્મી જીવ જેને આત્માના જ્ઞાન રસ ચડ્યા છે સંકેતના રસ જેને ચડ્યા છે એ રાગ ના ભોગમાં રંગાય છે કે નહીં એ રાગ કરે છે કે નહીં કેમ જાણે એ તો તે વખતે જ્ઞાન કરે છે કે એ તો બપોરે આવ્યો નહી ખરેખર તો આ શરીરની અવસ્થા થાય છે વિશ્વમાં જાય છે એ અવસ્થાનું આ જ્ઞાન થાય છે એ અવસ્થા ગમે તેવી જાતો હોય છે સમજાય છે એમાં જ્ઞાન થાય છે વિશ્વનું શબ્દ બ્રહ્મનું જેમ જ્ઞાન થાય કીધું ને તો વિશ્વમાં શરીરની અવસ્થા રોગ ની હોય ગમે તે હો જ્ઞાની ને તો જ્ઞાન માં તે અવસ્થા જાણવાનો જ્ઞાન નો પર્યાય એવડો જ હતો કે એને જાણે સમજાણું કઈ એને એમ નથી કે આ રાગ આ શરીર આવું છે માટે મને નુકસાન છે હું તો તેનો જાણદાર છું તેનો પદ અધિષ્ઠાતા છું શરીરની અવસ્થા દેહની અવસ્થા ભોગની અવસ્થા આ હા હા હા
એ બધું વિશ્વ છે, એને તો હું જાણનારો છું, કરનારો નહીં. લોકોને એમ દેખાય કે આ તો કરે છે ને, તો અહીં મુનિરાજ કે છે કે કરે છે કે નથી કરતો, એની કરે છે એવી પ્રતીત એમ માનતો નથી. કૃષ્ણભાઈ આવું ક્યાં છે, ત્યાં ક્યાંય છે? હા, મહેન્દ્રભાઈ તો હલવાઈ ગયા ત્યાં પૈસામાં. હા હા, આવી વાતો બાપા ત્રણે લોક નો નાથ ભગવાનની વાણી છે. સંતોની વાણી ભગવાનની જ વાણી છે. ભગવાન તુલજ આ સંતો છે. હા હા હા, એ પોતે ભગવાન પોતે છે. એમ કહે છે કે ધર્મી જ્ઞાનના રસ જેને ચડ્યા છે, જેને આત્મદર્શન થયા છે, એ દર્શન વાળો જીવ રાગ ને ભોગવે છે કે નથી ભોગવતો, કોણ જાણે, કોણ જાણે, તને શીખવે પડે છે. કરું તે કે ન કરું તે, કરે છે કે નથી કરતો, એ કર્મ ઇતિ જાણાતી કહો, કોણ જાણે, તને ખબર છે. પુત્ર જુવાન હોય, માતા પણ જુવાન હોય, 40 વર્ષની, દીકરો 20 વર્ષનો જુવાન, એનું શરીર માતા નાતી હોય ને નગ્ન હોય, ખાટલો આડો રાખી નાણક નાય છે ને, હવે એમાં ઉભી થઈને આપણે છોકરાની નજર ગઈ તો એ નજરે જોવે છે કે નથી જોતું, કઈ કહે કોણ કે છે, એ તે જોવે. માતાની નગ્ન દશાને દીકરો જોવે, આંખ તો આમ ગઈ છે એની. મારી જનેતા નેના ચૂંખમાં હવાનો મહિનો રહ્યો, મારી માતા એની એને નગ્ને કેમ જો, એની નજરો આમ ગઈ છતાંય જોતો નથી, એને કહે છે એમ ધર્મી રાગમાં આવી ગયો છતાં રાગને કરતો ને ભોગતો નથી. હા હા હા, માંગલામજી આવી વાતો ક્યાંય સાંભળવા મળે એવું નથી કે બાપા આવી વાતો. હા, જેના એક એક વચનો એક એક ભાવ, હા હા હા, એની કિંમત શું. હા હા, મુનિરાજ અમૃતચંદ્રાચાર્ય તીર્થંકર જેવું કામ કુનકુંડાચાર્ય પંચમમાં તિરુપારામાં, અમરચંદ્રાચાર્યના ગણધર જેવું કામ, એ મુનિરાજ એમ કહે છે, પ્રભુ સમ્યક દ્રષ્ટિ જીવ જેને આત્માના રસના રસ ચડ્યા છે, એ આ ભોગ વખતે રાગના રસમાં છે કે નહીં, રાગ કરે છે કે ભોગવે છે કે નહીં, કોણ જાણે, તને શીખવું પડે. એ તો તે ટાણે પણ જાણદાર દેખનાર રહે છે. હા હા હા, કારણ કે એ વિશ્વનો એ તો આવી ગયું ભાઈ, આપણે પદ અધિષ્ઠાન આત્મા જે જગતની ચીજો છે, એ શરીર રાગ આદિ એ વિશ્વમાં જાય છે, એને જ્ઞાત્ર તત્વ જે નિજ પદ જે એનું આધાર છે, એનું જ્ઞાન કરે છે, અને શબ્દનું જે છે એનું પણ જ્ઞાન કરે. એ શબ્દને અર્થનું અધિષ્ઠાન આત્મા છે, અધિષ્ઠાન એટલે એને જાણનારો આધાર પોતે છે. આ એનો કરનારો આત્મા નહીં. શું વિતરાગના સંતોની ધારા, અમૃત ધારા વરસાવી છે પ્રભુ, જેને અમૃતના રસ ચાખ્યા એને આ ભોગના ભોગવે છે રસ છે કે નહીં, તને શીખવું પડે. સમજાણાથી ગુરુતે રાગ કરે છે કે નથી કરતો, કોણ જાણે, એટલે કે રાગ કરતો. હા હા હા,
એ વખતે પણ રાજ સંબંધી અને દેહ સંબંધી જે ક્રિયા થાય તેને જ્ઞાતા તેના જ્ઞાન રૂપે પ્રણમે છે તેનું કાર્ય છે. સમજાણું કઈ પરંતુ એટલું વિશેષ છે અશપી કુતઃપી કિંચિત અપી તો કર્મ અવશેષ જ્ઞાપતે. જ્ઞાનીને પણ કોઈ કારણે કોઈ એવું રાગ કર્મ કાર્ય અવશપણે વશ વિના આવી પડે છે. રસ્મિનમ આપતી તે રાગ આવી પડ્યો. હા હા હા, આવી પડતા છતાં અકમ પરમ જ્ઞાન સ્વભાવે છે જ્ઞાની. દેખો હા હા, તે ક્ષણે પણ અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. આ હા હા, એ રાગમાં સ્થિત નથી, રાગની ક્રિયા દેહની એમાં સ્થિત નથી. તે સંબંધીનું અહીં જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં સ્થિત છે. એની વાત છે ભાઈ. સમજાય છે કાંઈ? હા, અને ભોગ નથી, ભોગ છોડ્યા છે અને ત્યાગી થયો છે તે રાગનો ત્યાગી છે કે નહીં તને શીખવું પડે. હું તો બહારથી જોયો કે ત્યાગી છે, પણ અંદર રાગનો રસ ચડ્યો છે. દયા દાન વ્રત આદિના પરિણામો રસ ચડ્યો છે, મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, ગીત તો મોખ મગો આવે છે ને, સાવ ગરંડ રત્ન કરતા છે. ગ્રસ્થાશ્રમમાં પણ સંતિ મોક્ષ માર્ગે છે અને ત્યાગી છે, એ પણ રાગના રસવાળા છે તો મિથ્યા દ્રષ્ટિ છે. હા, અણગારો મોહી આવે છે સાવ ગરંડ કરતા. કઈ ગયા પંડિતજી? હા, અણગાર હોય છતાં રાગના રસમાં પ્રેમ છે, એ વ્રતને તપના ભક્તિનો વિકલ્પ છે, તેનો રસ છે. હું મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, અને ગ્રસ્થાશ્રમમાં આત્માના જ્ઞાનના રસ જેને ચડ્યા છે, ભલે ભોગમાં દેખાય પણ એ ભોગમાં છે કે નહીં તને કહી શીખવું પડે. એ તો જ્ઞાન કરે છે ત્યાં. એ વખતમાં તાણો એનો એ સમયનું તે પ્રકારના જ્ઞાનને જાણે એવી જ્ઞાનની અવસ્થા તેને થાય છે. હા, નિર્જરાધિકાર છે. સમજાણું કાંઈ? હા, એ અકંપ જ્ઞાન સ્વભાવમાં સ્થિત, એટલે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એના જ્ઞાનમાં અને એની પ્રતીતિમાં એમાં એકાકાર છે. એને ભોગ ને રાગનું જ્ઞાન છે, એ જ્ઞાન પણ પોતાને કારણે થયેલું છે. ભોગ અને ક્રિયાની ક્રિયા છે માટે તેનું આ જ્ઞાન થયું એમ નહીં. તે કાળે પણ જ્ઞાત્ર તત્વનો અનુભવ હોવાથી સ્વપર પ્રકાશની પર્યાય પોતાને કારણે પધેલી છે. આવો ભાઈ, લોકોને શું કરે કે એક તો ધંધા એડી પાપ એડી નવરા સમય આખો દી ધંધો બાયડી છોકરા ને. હા હા, થોડો વગર મળે તો માથે કેનારો મળે જય નારાયણ. કિશોરભાઈ વાત સાચી છે કે નહીં? ત્યાં પાછા પૈસા વાળા મારો બધા નિરોબી 8 લાખ ને 70 લાખ ને મેરો બી રહેશે. મકાન હમણાં મંદિર કરાયું 15 લાખ નું કરે છે. મેરો બી પૈસા વાળા ના 15 લાખ નું કરોડ નું કરતા. એ ક્રિયા તો તે કાળે થવાની છે. જ્ઞાનીને તે કાળે થતી ક્રિયાનું પોતાથી જ્ઞાન થાય છે. હા હા હા, તેથી તે મંદિરને કરે છે કે અંદર રાગ આવ્યો એમાં કરતા છે કે નહીં. જ્ઞાની હોતો નથી,
सारी बातों एक और कैक मंदिर ने मंदिर में प्रतिमा थापे तो संघ भी कहवाए नानी पण प्रतिमा थावे तो ना पुण्य पार नहीं हम कहवाए पद्म नदी मारे पुण्य पण ये तो धर्मी ना स्वभाव नी दृष्टि में एवो भाव आयो एनु फल एने पुण्य छे पण पुण्य ने राग ने पण जाणनारो छे नानी ने लक्ष्मी ना ढगला आवता होय चौबीस करोड़ ते काले तेनु ज्ञान तेनु ते प्रकार नु पोताने प्रणमे से पोता थी तेवा ज्ञान नो करता छे समझाणु काय आवी वातो ज्ञान अकंप परम भाषा देखो राग आयो भोग में दिखाय छता ज्ञान नो काल एवो पोतानो ते समय छे कि ते संबंधी नो ज्ञान पोताने स्वपर प्रकाश नो प्रगटे तेमाथी अकंप छे परम ज्ञान स्वभाव में स्थित परम एटली पोतानो स्वभाव ज्ञान शास्त्र ज्ञान ये नहीं परम ज्ञान आपने पोतानो स्वभाव परम ज्ञान स्वभाव कीधो ने परम ज्ञान स्वभाव जी त्रिका तेमा स्थित है व्रत वैभव में आवे छे व्रत ने तो छनो जा रही सी हती चक्रवर्ती भले व्रत पुत्र हता ना અને પછી એવો લેખ છે માય કે વિષય લે છે એ વિષય લઈને જ્યાં નવરો થાય હેઠે બે છે ધ્યાનમાં નિવૃત્ત આવી જાય છે વર્તિષ વૈભવમાં છે છે ખબર છે ને હું વાંચું છું ને કેમ કે વિકલ્પનો રસ નહોતો પણ આવી પડ્યો રાજ એટલે દુનિયા એમ માને કે કરે છે ને ભોગવે છે પણ તેને તેને વખતે પણ જ્ઞાન જ કરે છે તેમ એ જ્યાં નીચે ઉતરે છે ત્યાં ધ્યાનમાં ઉતરે નિર્વિકલ્પ થઈ જાય છે એ વખતે વિકલ્પ હતો તેનું જ્ઞાન કરતો નીચે નિર્વિકલ્પ થઈ દિશા થઈ તેનું એ જ્ઞાન કરે છે આવી વાતો છે દુનિયાથી જુદી જાત છે બાપુ વિતરાગ પરમેશ્વર ની બાપુ જેના આત્માના રસ ચડ્યા એના બધી મહાનના જેમ હાડકા અને ફાસકું દેખાય બધું ફાસકું કરું ઓહો આ મકાનમાં બાયરી ઉપાડીને તો શું છે પણ એ જેને રસ છે એ મિથ્યા દ્રષ્ટિ છે સંન્યાસ દ્રષ્ટિને એ બધું દેખાવામાં ભોગવામાં દેખાય છતાં તે ભોગવતો નથી તેને જોતો એ નથી કરી કરતો પોતે પોતાને જોવે છે જે સ્વપર પ્રકાશ જ્ઞાન ની પર્યાય તે કાળે તે જાત ની ઉત્પન્ન થઈ તેને જાણે સમજો છે આવી વાત અરે જગત ને ક્યાં નવરા સમય મળે ફુરસદ ન મળે સત્યને તોલન કરીને નિર્ણય કરવો શું અમે માનતા હતા શું આ છે એની તુલના કરીને અંદર નિર્ણય કરવો એ કોઈ અલૌકિક ચીજ છે કે છે કરે છે કે નથી કરતો કોણ જાણે તને શીખવાડ પડી કે ક્યાં ભોગવે છે ને પણ તને ખબર શી પડે તને જ્ઞાન હોય તો ખબર પડે કે એ તો વ્યવસ્થિત જ્ઞાન કરે છે
સમજાણું કહા હે સ્વતંત્ર થઈને ભોગવે છે નહી, સ્વતંત્ર જ્ઞાન ને કરીને રાગ ને જાણે છે, જ્ઞાન ને સ્વતંત્ર કરીને જ્ઞાન નો કરતા તેને જ્ઞાન નું કાર્ય કરે છે. એ રાગ અને ક્રિયા દેહ ની ભોગ ની દેખાય તેને કારણે જ્ઞાન થયું છે એમે નથી. તે કાળે પોતાનું સ્વપ્ર પ્રકાશ જ્ઞાન સ્વનું આશ્રય હોવાથી જે પર્યાય તેને જાણવાની પર્યાય પોતાથી પ્રગટે છે તેને તે જાણે છે. સમજાય છે કઈ? અરે આવી વાત, બ્રહ્મણ ત્યાગી થઈને બેઠો, સાધુ થઈને દિગંબર હોય, વસ્ત્ર નો હોય, પાત્ર નો હોય, પણ ઓલા રાગ નો કણ આવે મહાવ્રત નો, એ મારો છે એમ રસ્તેડ્યો છે, નીચા દૃષ્ટિ છે, અને આત્મા નો રસ નથી, રાગ નો રસ છે. અને જ્ઞાની ગ્રસ્તાશ્રમ માં ભોગ ને રાગ માં દેખાય તો કે છે કે રાગ ને ભોગ માં આવ્યો જ નથી, એ તો જ્ઞાન માં સ્થિર છે. આતરા કોણ માને, કરે છે કે નથી કરતો કોણ જાણે. જ્ઞાની ને પરવશે કારી આવી પડે રાગાની, તો પણ જ્ઞાની જ્ઞાન થી ચલાયમાન થતો નથી. હા 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 હા, જ્ઞાતા દ્રષ્ટા છું એવી મારી ચીજ જ્ઞાતિ ખસતો નથી, ચલાયમાન થતો નથી, ગમે તેવા છનો કરોડ સ્ત્રીના વિષય ના હોય, પણ પોતાનું જ્ઞાન સ્વરૂપ છે ત્યાંથી ખસતો નથી. હા હા, માટે જ્ઞાન થી જ અચલાયમાન તે જ્ઞાની, જ્ઞાન માં સ્વરૂપમાં છે એની દ્રષ્ટિ ત્યાં છે તેથી તે જ્ઞાની. રાગ ને બાય ની ક્રિયા ને કરે છે કે નથી કરતો કે કોણ જાણે. હા હા, સમજદોમ વાત છે. આનો વિરોધ કરે, એનો વિરોધ નથી કરતો પ્રભુ, હું તારો વિરોધ કરું. આનો વિરોધ કોણ કરે? ભૂખ નો વિરોધ કોણ કરે? પોતાને એ વાત બેસતી નથી તેથી પોતે પોતાનો વિરોધ કરે છે. માટે જ્ઞાન થી અચલાયમાન થી જ્ઞાની કર્મ ને રાગ ને ભોગ ને કરે છે કે નથી કરતો કોણ જાણે. જ્ઞાની ની વાત જ્ઞાની જાણે, જ્ઞાની જ જાણે. ભરત નો આપણા ટીકામાં ભરત, ભરત એમ કે આટલું આટલી સ્ત્રીઓ દરરોજ હોય સ્ત્રીઓ પર નહીં, છતાં તે રાગ માં રંગાયેલો નથી, એ તો જ્ઞાન ના રસ માં રંગાયેલ છે. રાવણ નો દાખલો આપ્યો છે. રાવણ એમ કે આ રીતે બધું ઓળવતો હતો અજ્ઞાન ભાવે, જેને સ્ફટિક ના તો બંગલા, સ્ફટિક ના બંગલા, એક એક સ્ફટિક કરોડ રૂપિયા નો એવા બંગલા આખા સ્ફટિક ના, એમાં રસ ચડી ગયેલા અજ્ઞાની રાવણ. હા હા, જ્ઞાની ની વાત જ્ઞાની જાણે, જ્ઞાની ના પરિણામ જાણવાનું સામર્થ્ય. હા 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 હા, શું કે છે? ધર્મી જીવ ના પરિણામ તે વખતે ક્રિયાકાંડ વખતે પણ રાગ થી ભિન્ન પરિણામ છે. હા હા, એ પરિણામ જાણવાનું કામ સામર્થ્ય અજ્ઞાની નું નથી, અજ્ઞાનના કામ નથી ભાઈ. પોતે છોડીને બેઠો હોય સંયોગ બધો એટલે અમે ત્યાગી છીએ, અને ઓલાને સંયોગ છે માટે ભોગી છે. કેમ તને ખબર પડે બાપુ? એ સંયોગમાં પણ જ્ઞાનમાં સ્થિર છે, જ્ઞાન સ્વપ્ર પ્રકાશમાં તળ્યો છે, બહારના કામમાં આવ્યો નીકળ્યો નથી. કે
ऋषि के।